कोरोना વાયરસની મહામારીનું ગ્રહણ હવે શ્રાવણ માસને પણ લાગ્યું છે। ઇતિહાસમાં સર્વપ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે નવનાથ મહાદેવના દર્શન ભક્તો નહીં કરી શકે। કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખતા નવનાથ મહાદેવના મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે, જેથી કરીને ભક્તો શિવજીને બિલીપત્ર અથવા તો દૂધ અર્પણ નહીં કરી શકે, જેને લઈને ભક્તોની અંદર ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે। અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો તે શક્ય નથી કે ગવર્મેન્ટ જે ગાઈડલાઈન આવી છે, અમને બી ખબર છે, ભક્તોને દુઃખ થાય છે કે અમે દર વર્ષે અંદર જે ભગવાન પાસે પૂજા પાઠ બિલી દૂધ ચઢાવતા અર્પણ કરતા હતા તે આ વર્ષે નહીં કરી શકીએ, પણ એના માટે અમે એવી વ્યવસ્થા રાખી છે કે દરેક ભાવિક ભક્તને દર્શનનો લાભ મળશે, એ બધું બહારથી દર્શનનો લાભ મળશે, અને દૂધ પાણી ચઢાવવું હોય તો આપણે ત્યાં મોકલ્યું છે પાત્ર, એમાં ચઢાવે તો સીધું ભગવાનને અર્પણ થઈ જાય, અને જે ફૂલ બીલી પત્ર જે લાવે એ આપણે સ્વયંસેવકથી લઈ લેશે આપશે સીધું ભગવાનને અર્પણ થઈ જશે। અને આપણે કહેવાનું એવું છે કે તે જે પરિસ્થિતિ છે મહા વિકરાળ પરિસ્થિતિ છે આપણે કોરોનાના હિસાબે, તો ભગવાન સૌની રક્ષા કરે, દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે, અને સરકારના ગાઈડલાઇન મુજબ આપણે કામ કરીએ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ છીએ, કે ભાઈ માસ્ક લગાવીને આવો, એ બધા જે સરકારની ગાઈડલાઇન છે એ પણ આપણે કામ કરીએ છીએ। આપણે
શ્રાવણ મહિનો ચાલુ થાય. આજે સોમવતી અમાસ છે. આજે બધા ભક્તો બધા દર્શન કરવા આવે છે. આ જાગન્નાથ મંદિર એક પ્રસિદ્ધ મંદિર છે. આ વિશ્વામિત્રી નદીના કિનારે ગાયકવાડે નવનાથ બનાવેલા એમાંનું એક આ મંદિર છે, જાગન્નાથ મહાદેવનું મંદિર, જે જાગતા મહાદેવ છે એનું પ્રસિદ્ધ મંદિર છે. અને આપણા સરકાર શ્રીના મંત્રી ગુજરાતના યોગેશભાઈ પટેલે આ નૂતન એટલે નવું મંદિર બનાવ્યું છે, જેનું ઘણું પ્રસિદ્ધ છે. અને જે પાંચ સોમવાર કોઈ પણ ભક્તો અહીંયા આવીને દર્શન કરે છે, અહીંયા એની કઈ મનોકામના રાખે છે, તેની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. જાગન્નાથ મંદિરમાં એ જાગતા મહાદેવનું મંદિર છે, જાગતા દેવ છે. અને આ દેવના મંદિરના દર્શન કરવાથી ઘણા ભક્તો આવે છે, અહીંયા દર્શન કરે છે. અહીંયા રોજ દરેક જણને નિયમ પ્રમાણે આ શ્રાવણ મહિનામાં કોઈને ગર્ભગૃહમાં જવા દેવાની મનાય છે, કોઈને જવા દેવા નથી. અહીંયા આ બોર્ડ મારેલું છે યોગેશભાઈએ, અને એમને કીધેલું છે કે ભાઈ કોઈને ગર્ભગૃહમાં જવા દેવા આવે નહીં કોરોનાના કારણે. દરેક જણાએ માસ્ક પહેરીને આવવાનું, અહીંયા સેનેટાઇઝર મૂકેલું છે, સેનેટાઇઝર કરીને અહીંયા દર્શન કરવા આવવાનું. વડોદરા શહેર ઉપર પૂર, ભૂકંપ જેવી ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવતી હોય તેવામાં નવનાથના આશીર્વાદ વડોદરા શહેર ઉપર રહેતા હોય છે. ત્યારે કોરોના જેવી મહામારીમાં નવનાથની પૂજા અર્ચના કર્યા વગર ભક્તો પણ ઉદાસીનતા અનુભવી રહ્યા છે. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.